નમસ્કાર, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. લોકસભાની ચૂંટણીની સિઝનમાં જનતા માટે રાહતની ખબરો સામે આવી રહી છે. ખબર અનુસાર NHAI એ નેશનલ હાઈવે પર મુસાફરી કરતા ડ્રાઈવરો માટે આપી છે રાહત. NHAI એ 1 એપ્રિલથી ટોલ ટેક્સના નવા દરોમાં વધારો કરવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે દર્શક મિત્રો, જેના કારણે વાહન ચાલકોએ હાઈવે પર મુસાફરી કરવા માટે જૂના દરે ટોલ ટેક્સ ભરવો પડશે. તો હવે થઈ જાઓ ટેન્શન મુક્ત. જી હા, નહીં વધે હવે ટોલ ટેક્સનો રેટ, લાગુ રહેશે જૂના જ ભાવ. આપને જણાવી દઈએ કે નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે પર ટોલ પ્લાઝા પર ટોલ વધારો 31 માર્ચની રાતથી બંધ કરી દેવામાં આવ્યો છે. 31 માર્ચની રાતથી તમામ વાહનો પર ટોલ વધારવાનો હતો, તેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું. રવિવારે મોડી રાત્રે NHAI એ દરેક જગ્યાએ મૌખિક માહિતી આપી હતી કે અત્યારે ટોલ વધારવો જોઈએ નહીં. અહેવાલ મુજબ સૂત્રોનું એમ કહેવું છે કે ચૂંટણીના કારણે આ માટે ચૂંટણી પંચ પાસેથી મંજૂરી લેવી પડશે. નેશનલ હાઈવે ઓથોરિટીએ તાત્કાલિક ટોલ વધારો અટકાવી દીધો છે. સોમવારે તમામ ટોલ પ્લાઝા પર જૂના દરો પર ટોલ લાદવામાં આવ્યો હતો. આનાથી વાહન ચાલકોને રાહત મળી હતી અને તેઓએ વધારે ટોલ ચૂકવવો ન પડ્યો હતો. રિપોર્ટ પર નજર કરીએ તો NHAI સાથે સંકળાયેલ અધિકારીનું એમ કહેવું છે કે ટોલના દરમાં 5% વધારો થવાનો હતો. દરેક એક્સપ્રેસ વે અને નેશનલ હાઈવે માટે સૂચિત વધારો અલગ અલગ હતો. ટોલ ટેક્સમાં કોઈ વધારો ન થવાના કારણે દિલ્હી જયપુર, દિલ્હી આગ્રા, દિલ્હી અંબાલા, દિલ્હી રોહતક નેશનલ હાઈવે તેમજ દિલ્હી મુંબઈ, દિલ્હી મેરઠ અને ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે પર દરરોજ મુસાફરી કરતા લાખો ડ્રાઈવરોને રાહત મળી છે. દર્શક મિત્રો, NHAI એ આ કાર અને હળવા કોમર્શિયલ વાહનો સહિત તમામ શ્રેણીના વાહનો પર ટોલ ટેક્સ વધારવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો હતો. આ સાથે માસિક પાસ પર પણ દર મહિને 10 રૂપિયા તે મોંઘો થવાનો હતો. NH પર નેશનલ હાઈવે પર સ્થિત ટોલ પ્લાઝાથી 20 કિલોમીટરની ત્રિજ્યામાં રહેતા લોકોને માસિક પાસ આપવામાં આવે છે. આપને જણાવી દઈએ, ટોલ ટેક્સમાં વધારો થવાથી નજીકના રાજ્યોમાંથી તેમના કામ માટે મુસાફરી કરતા લોકો પર બોજ વધવાનો હતો. જો કે આ રાહત કેટલો સમય હજી આપવામાં આવી છે તે બાદ ચાલશે તે નક્કી નથી તેમ કહી શકાય. શું કહેશો આ અંગે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો.